નમસ્કાર દોસ્તો, ચર્ચા તો 370 લઈને ખૂબ થઈ રહી છે અને કેમ ન થાય, કારણ કે એક ઇતિહાસ લખાઈ ગયો છે. પરંતુ આ તમામ ખબરોની વચ્ચે એક બાબત સામે આવી કે પ્રધાનમંત્રી મોદી તો મનની વાત કરતા જ હોય છે, પરંતુ હવે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી મનની મોકળાશ નામે એક કાર્યક્રમ લઈને આવી રહ્યા છે. મનની મોકળાશ, કે જે મનમાં હોય મોકળાશ, એ પ્રકારનો એક કાર્યક્રમ લઈને આવે છે અને એક પોઝિટિવ આને લેવો જોઈએ. અને એટલા જ માટે તેઓ અલગ અલગ સબ્જેક્ટ સાથે કદાચ ચર્ચા પણ કરવાના છે, અલગ અલગ વિષય ઉપર અલગ અલગ લોકો સાથે ચર્ચા કરી શકે છે. આ એક પોઝિટિવ સંકેત ચોક્કસ કહી શકાય, કારણ કે મારું માનવું છે કે સંવાદથી જ સમસ્યાનું નિદાન આવી શકે છે અને એટલા માટે સંવાદ જરૂરી છે. તો મનની મોકળાશમાં પહેલો એમનો સબ્જેક્ટ હશે ઝૂંપડપટ્ટીનો. જી હા, ગુજરાતમાં અનેક જગ્યા ઉપર જાય તો ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો સાથે તેઓ સંવાદ કરવાના છે મુખ્યમંત્રી. આ સંવાદ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આને પણ પોઝિટિવલી પણ લેવો જોઈએ, મનની મોકળાશ કાર્યક્રમને. ગુજરાતના મુખ્યમંત્રી, આપણે યાદ હશે કે કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી થોડા સમય પહેલાં જ એમને ગ્રામીણ વિસ્તારોમાં જવાની વાત કહી હતી. ત્યાં ગયા, ગ્રામીણ વિસ્તારના લોકો સાથે રહ્યા, ત્યાં નીચે જમીન પર સૂઈ જતા હતા, હાલાકી એમની સરકાર ઉથલાઈ ગઈ. તો મુખ્યમંત્રીઓએ હવે એસી ચેમ્બરની બહાર નીકળી રહ્યા છે અને લોકોની વચ્ચે જઈ રહ્યા છે. ઝૂંપડપટ્ટીમાં જે લોકો રહી રહ્યા છે એમને કેવી સુવિધા મળે છે, શું એમની મુશ્કેલીઓ છે, તેમને ઘરો કેવી સમસ્યા છે, ક્યાંથી આવે છે, અને આ તમામ બાબતો છે, ખાવા પીવાનું મળી રહે છે કે નથી મળતા, શું કરે છે, આ તમામ બાબતોનો કદાચ સવાલનો જવાબ મળશે. તો ગુજરાતમાં અસંખ્ય લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે, તો એવા લોકોથી શરૂઆત કરી રહ્યા છે. આ એક પોઝિટિવ વાત છે. આગામી સમયમાં ખેડૂતો સાથે પણ સંવાદ થશે, મારે એવું માનું છું કે દલિતો સાથે પણ થશે, આદિવાસી પણ સાથે પાટીદારો સાથે પણ થશે, અલગ અલગ વર્ગના લોકો પણ સાથે કદાચ ચર્ચા થઈ શકે છે. તો એક સંવાદ જરૂરી છે દેશના વિકાસમાં, રાજ્યના વિકાસમાં, વ્યક્તિના વિકાસમાં. તો આ સંવાદથી જ મનની મોકળાશ નામે મુખ્યમંત્રી જે કાર્યક્રમ લઈને આવી રહ્યા છે એ ગુડ કહેવાય, સારું કહેવાય કે લોકોની વચ્ચે આવી રહ્યા છે. હાલાકી એમને 3 વર્ષ પૂરા થઈ રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે, એમને 3 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે અને આ એક પણ એમના માટે એક એચિવમેન્ટ છે. તો 3 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને મનની મોકળાશ નામનો એક કાર્યક્રમ પણ આવી રહ્યો છે. તો આશા રાખીએ કે આ કાર્યક્રમથી જે મંથન થાય અને મંથનમાંથી જે અમૃત નીકળે એ પોઝિટિવ નીકળે, અને આશા રાખીએ કે મનના મોકળાશથી એક સારો સંવાદ થાય અને લોકો વચ્ચે આ સંવાદ જાય અને લોકોને સુખાકારી માટે આ પગલું ખૂબ જ ઉપયોગી નીવડે. દોસ્તો, આ વિડીયો આપને પસંદ આવે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, બિલકુલ ફ્રી છે, શેર કરી શકો જેથી આ પ્રકારના વિડીયો હું આપના માટે લેતો આવું. જય હિન્દ.